સમાચાર આવતા રહ્યા છે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની અરજી જે છે તે ફગાવી છે અહીંયાથી ખાસ કરીને અને એને કારણે એક ઓવરઓલ ટેલિકોમ કંપની જે છે તે ખાસ ફોકસમાં રહેતી દેખાઈ રહી છે વોડાફોન આઈડિયાના શેરમાં દસ ટકાની લોઅર સર્કિટ જે છે તે આપણને લાગતી દેખાઈ રહી છે ને વોડાફોન આઈડિયા પર સિત્તેર હજાર ત્રણસો વીસ કરોડની એજીઆર આર દેનદારી જે છે તે અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે એક સુપ્રીમ કોર્ટે એજી આરની ફરી એકવાર ગણના જે છે તેની યાચિકા કરવામાં આવી હતી અરજી કરવામાં આવી હતી તે અહીંયાથી ફગાવી છે તો એક ખાસ ફોકસ રાખવાનું રહેશે ટેલિકોમ કંપનીઓમાં આજે ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે ખાસ કરીને એક નેગેટિવ સમાચાર આપણને બનતા દેખાયા છે અને સ્ટોકમાં જુઓ એક લોઅર સર્કિટ સાથેનો આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે એડજસ્ટેડ ગ્રોથ ગ્રોસ રેવન્યુની વાત કરી લઈએ તો અહીંયા ફરીથી ગણના જે છે તે નહીં કરવામાં આવે તેવું સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે ખાસ કરીને એક જે આ જે યાચિકા ખારિજ કરી છે જે એના પર ખાસ ફોકસ રહેશે પણ આપણે वधू विगत लिए शर्मा दाता असीम मंचनदा आपरी साते जोड़ा गया है जी असीम जी आ, क्या है पूरी आ, पूरी न्यूज़ देखिए टेलीकॉम कंपनियों को एजीआर का बकाया है इसको लेकर के उन्होंने सुप्रीम कोर्ट में एक कुरेटिव याचिका दायर की थी और ये मांग की थी कि उनकी याचिका को ओपन कोर्ट के अंदर सुना जाए क्योंकि जो एजीआर है उसके अंदर काफी सारे अरिथमेटिक एरर है तो इसके लिए जो टेलीकॉम कंपनियां उन्होंने सुप्रीम कोर्ट में एक याचिका दायर की थी लेकिन सुप्रीम कोर्ट ने इसको सुनवाई करने से इनकार कर दिया सुप्रीम कोर्ट ने कहा कि हमें पूरी याचिका में कोई भी ऐसी कमी नजर नहीं आती है कि इसको हमें लगा है कि इसको हमको सुनाई देना चाहिए तो इसका इम्पैक्ट क्या होगा जो भी टेलीकॉम कंपनी है उनको अपने पूरे एजीआर ड्यूज चुकाने होंगे टेलीकॉम पैंतालीस हजार करोड़ रुपए के आसपास का भारतीय एयरटेल का ड्यूज होगा तो इन टेलीकॉम कंपनियों के लिए एक बड़ा झटका है सुप्रीम कोर्ट ने इनकी याचिका पर सुनवाई करने से पूरी तरह से इनकार कर दिया तो इन कंपनियों को अब अपने एजीआर के ड्यूज चुकाने होंगे જે તો એક ન્યૂઝ આવતા દેખાયા છે શુક્રિયા અસીમ અમારા સાથ જોડેને કે લઈએ એ સારી ડિટેલ્સ શેર કરે તો ખાસ કરીને એજી ડ્યુઝ જે છે તે અહીંયાથી ભરવામાં આ કંપનીઓ જે છે તેને ભરવા પડશે અને એક અરજી જે છે ખાસ કરીને ઓપન કોર્ટમાં જે કરવામાં આવી હતી તે અહીંયાથી સુપ્રીમ કોર્ટે ફગાવી છે અને સૌથી વધારે જેમ અસીમે જણાવ્યું તેમ વોડાફોનની દેનદારી જે છે તે સૌથી વધારે છે એને કારણે એક ફોકસ જે છે તે વોડાફોન પર પણ વધારે બનતો દેખાય છે અને ભારતીય એરટેલ જે છે તેમાં પણ ઉપલાસ રહેતી થોડું છે પણ સૌથી વધારે વોડાફોન આઈડિયા જે છે તેને ઇમ્પેક્ટ થતી દેખાઈ રહી છે આ ન્યૂઝના કારણે કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને યજ્ઞેશજી તમે આ ન્યૂઝને અને વોડાફોન આઈડિયા માટે જે એક નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોકમાં આજના દિવસે બનતી દેખાઈ રહી છે ઓવરઓલ ટેલિકોમ કંપનીઓ માટે વ્યૂ લઈએ કઈ રીતે જોઈ રહ્યા છો સ્પેસિફિક આઈડિયા વોડાફં આઈડિયાની વાત કરીએ તો એક નેગેટિવ ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યો છે અને આજે જે રીતે ન્યૂઝ જોવા મળી રહ્યા છે કાઉન્ટરમાં ઓલરેડી એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બાર ન્યૂનું બ્લેક ઓલરેડી નીચેની સાઈડ બ્રેકઆઉટ આપણે જોયું હતું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આજે એક ફોલોઅપ સેલિંગ નીચે સ્ટ્રોંગલી જોવા મળી રહ્યું છે અને ઇમ્પોર્ટન્ટ બેઝ પણ આજે બાર પચાસનો બ્રેક કર્યો છે તો વ્યૂ નેગેટિવ છે નીચેમાં અગર લક્ષ્યાંકની વાત કરીએ તો દસ રૂપિયા સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે તો હજુ પણ નીચે એક ડાઉન સાઇડ મુમેન્ટ એક્સપેક્ટ છે તો બોટમ ફેસિંગથી બચવું જોઈએ સ્ટોક બતાવી શકે છે દસ રૂપિયા સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે અહીંયા તો એક કમ્પેરિઝન કરીએ તો ભારતીય જે છે તે સારો પિક્સ છે તો ત્યાં ફોકસ રાખીને તમે ચાલી શકો છો એ સાથે